વાપી નગરપાલિકામાં સફાઈનું કોન્ટ્રાક્ટ અન્ય પેઢીને અપાતા બેકાર બનેલા કોન્ટ્રાક્ટ હેઠળના સફાઈ કામદારોએ પાલિકાની કચેરી બહાર ધરણાનો કાર્યક્રમ યોજી રોજગારીની માંગણી કરી હતી. વાપી નગરપાલિકા દ્વારા હાલમાં જ સફાઈનો કોન્ટ્રાક્ટ નવી એજન્સીને અપાતા જૂની એજન્સીમાં કામ કરતા 286 જેટલા સફાઈ કામદારો નોકરી વગરના થઈ રોડ ઉપર આવી ગયા હતા. આ બેકાર બનેલા કામદારોએ પાલિકાની કચેરી પર ધરણાનો કાર્યક્રમ યોજી ચીફ ઓફિસરને તેમને કોન્ટ્રાક્ટ હેઠળ નોકરીમાં રાખવામાં આવે તેવી માંગણી કરી હતી. કામ કરે હર સા હર સંઘ કોટા કિસી કા કિસી કા ચેન્જ હોતા હૈ ક્યોંકિ હમ લોગ હર બાર હમકો મુદ્દે રખતે કિસી કો નહીં કાજે હમ નયા કોન્ટ્રાક્ટ જો ભી નયા કોન્ટ્રાક્ટ રહા તો ચેન્જ હો જાતા હૈ તો હમ લોગ રોડ પે આ જાતે હમ હી કર દો તો સર કામ હમ લોગ હી કર રહે હૈ અભી ક્યા હુઆ ક્યા દિક્કત આઈ અભી યહી દિક્કત હૈ લોગ ઘર પે બેઠે હમ લોગ 400 से 500 આદમી હમ લોગ કિધર જાએ કામ પે નહીં જાતે નહીં લિયે હમકો લોગ સબ નયા કોન્ટ્રાક્ટ હૈ કોન્ટ્રાક્ટ રહે હૈ નયા કોન્ટ્રાક્ટ હમ નહીં સમજ રહે સુરત સે આદમી લેકે આયા હૈ અભી આપ લોગ કિસે મિલે ઓર ક્યા નગર પાલિકા કે ચીફ ઓફિસર સે મિલે ઉન્હોને કહા કે 2-3 દિન કા ટાઈમ લો લેને લેકે આપકો બતા 35 મન ઉમલાવાના છે ગુજરાતમાં ચોથા નંબર મહેનત અમે કરી અને ફળ કોઈ બીજો થાય તો અમારે શું છે નગરપાલિકા છે ફર્સ્ટ લેવલ પર અમારે લીધે છે આ જે નવા છે તેના માટે નહીં મળે રાત દિવસ અમે મહેનત કરીએ આગળમાં તૈયારી એમ છે હવે કે આ લોકો નિર્ણય શું લાવે પછી અમે જોયું કે અમારું અમના માણા અમારા લઈ લે તો અમે વાંધો નહીં અમારા માણા નહીં લે તો પછી કામ બી બંધ થઈ જાય તો પછી મગજ મારી આખા ગામમાં ઓલરેડી આખા ગામમાં કચરો તો થઈ જ ગયો છે.